नमस्कार, बीटीवी न्यूज में हूं छूं, आपने साथे हिरल मेहता। विगतवार समाचारों से शुरुआत करिए तो गुजरात में वरसाद की हवामान विभाग ने आगाही छे। राज्य ना मोटा भागना स्थलों हळवा थी मध्यम वरसाद की आगाही करवामां आवी। गाजवीज साथे वरसाद थवानी संभावना छे। गुजरात प्रदेश ना जिल्लाओ अने दमण में वरसाद की आगाही करवामां आवी। दादरा नगर हवेली में पण वरसाद की आगाही कराई छे। सौराष्ट्र कच्छ ना तमाम जिल्लाओ अने दीव में वरसाद की आगाही। पांच दिवस दरमियान गुजरात में वरसाद की कराई छे आगाही। बनासकांठा दाहोद पंचमहाल में भारे वरसाद की आगाही। साबरकांठा पाटण में पण रहेशे वरसाद, तो सौराष्ट्र कच्छ में पण भारे वरसाद रहेशे। दक्षिण गुजरात में सामान्य वरसाद रहेशे। माछीमारों ने दरियो न खेड़वा माटे सूचना अपाई छे। लो प्रेशर सिस्टम बनी होवाथी वरसाद ना जोर में थशे वधारो। राज्य में हजू आवनारा पांच दिवस वरसाद यथावत छे। केटलाक विस्तार में हळवो वरसाद पड़शे तो केटलाक विस्तार में भारतीय थी भारे वरसाद पड़शे एवी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। खास करीने जे भारे वरसाद पड़वानो छे ते विस्तारनी वात करवामां आवे तो आजे आपणे पट्टो देखाई रह्यो छे ते उत्तर गुजरातनो पट्टो छे। त्यां आजे पण भारे वरसाद छे, आवતીકાલે પણ ભારે વરસાદની પૂરીપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। સાથે જ કચ્છ ભુજ ગાંધીધામ નલિયા બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ આવતીકાલે વરસાદ સારા પ્રમાણમાં પડી શકે તેવી શક્યતાઓ છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદની અંદર આજે સામાન્ય વરસાદ છે, પરંતુ આવતીકાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાત સમગ્ર જગ્યાએ વરસાદ છે તે ભારેથી ભારે પડે તેવી પૂરીપૂરી શક્યતાઓ છે। અમદાવાદ, મહેસાણા, પાલનપુર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આવતીકાલે ભારેથી ભારે વરસાદ થાય તેવી પૂરીપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદ છે તે બતાવવામાં આવી રહ્યો છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવનારા પાંચ દિવસ માટે કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર આવનારા પાંચ દિવસ સુધી અને આ ચાલુ ત્રણ દિવસ તો સતત ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે કે આવનારા ત્રણ થી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે। સાથે સાથે કચ્છ ભુજની અંદર પણ સારા પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। સાથે જ અમદાવાદમાં આવતીકાલે ભારે પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તેના સિવાયના જે જિલ્લાઓ છે તેની અંદર સામાન્યથી ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા જે મચ્છીમારો છે તેમને દરિયો ના ખેડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે આવનારા ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હોવાથી મચ્છીમારો દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ। મહેસાણાના ધરોઈ ડેમના નીચાણવાળા